કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટૂંકા દાખલા સૂત્ર ત્રણ ની મદદથી ગણવાના છીએ અને આ સૂત્ર ત્રણ એટલે કે યુવી વાળું સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે યુ એટલે કે એક્સ માઇનસ એ અપોન સી એક્સ અને વી એટલે કે વાય માઇનસ બી અપોન સી વાય વિદ્યાર્થી મિત્રો આ મેથડના બુકની અંદર ત્રણ જ દાખલા આપેલા છે અને તમને ખબર છે કે યુવી વાળી મેથડ કે જ્યારે મધ્યક અપૂર્ણાંક હોય પોઈન્ટમાં આવતો હોય ત્યારે આપણે યુવી વાળી મેથડ વાપરતા પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે મધ્યક પૂર્ણાંકની મેથડ હતી એટલે કે જ્યારે આ એક મધ્યક પૂર્ણાંકનો દાખલો છે જેમાં તમે જોઈ શકો છો કે રકમ લખાઈ ગયા પછી આપણે એક્સ બાર અને આ એક્સ બાર અને વાય બાર આ બે કિંમતો શોધતા એક્સ બાર આવે છે તેત્રીસ અને વાય બાર આવે છે બોતેર આ એક્સ

કરો છો અને એનું ટોટલ કરો છો એનું ટોટલ પણ શું થાય છે કે વાય માંથી વાય બાર જ માઇનસ કર્યો હોય તો જ આવું બને જ્યારે આપણે કિંમત ધારેલી હોય જેમ કે યુવી વાળી મેથડમાં આપણે કિંમત ધારતા હતા એની અંદર તમે ટોટલ કરો તો એ ઝીરો થતો ન તો વિદ્યાર્થી મિત્રો આ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર ને મધ્યકમાંથી લીધેલ વિચલન કહેવામાં આવે છે મધ્યકમાંથી લીધેલ વિચલન એટલે કે કે બાર બાર હોઈ હોઈ શકે શકે અને તમે આ મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો કરો તો એ સરવાળો હંમેશા કેટલો આવે છે ઝીરો જ આવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો હંમેશા કેટલો બને છે ઝીરો જ બને છે યુવાળી મેથડમાં આવું થતું ન જેમ કે આ ક્યુ વાળો દાખલો છે એમાં ત્યાં આવે છે અને વાય બાર સત્તાવન પોઈન્ટ તેત્રીસ આવે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ એકસો અઠાવન આવ્યું તો આપણે યુ કઈ રીતે બનાવ્યો છે કે એક્સ માઇનસ એકસો લીધેલા છે એટલે કે કોઈ કિંમત ધારી છે અને આ રીતે આ બાજુ વાય માઇનસ બાવન કરેલા છે આપણે કોઈ કિંમત ધારી છે જે બાર ને આવ્યો એ ત્યાં આગળ લીધેલો છે નહીં અને તમે એનો સરવાળો જોશો તો એ પાંત્રીસ આવે છે અને આ બાજુ બત્રીસ આવે છે એટલે કે એ ઝીરો થતું નથી વિદ્યાર્થી મિત્રો આ ઝીરો ક્યારે થાય તો કે જ્યારે તમે કિંમત ધારેલી ના હોય ત્યારે એક્સમાંથી એક્સ બાર જ માઇનસ થયેલો હોય ત્યારે જ ઝીરો થાય બાકી જીરો થાય નહીં જેમ કે હું અહીં આગળ લખું કે એક્સ માઇનસ

આનું આન્સર કેટલો મેં અહીંયા આગળ 0 લખેલો છે હવે આ 0 ક્યારે બને જ્યારે આ જે y 45 y માંથી 45 માઈનસ કરેલા છે એ કોની કિંમત હોય y 12 ની કિંમત હોય 45 તો જ એ માઈનસ થઈ જીરો થયું હોય બાકી જીરો થાય નહીં વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટ ખાસ સમજવાનો છે એ ધ્યાન રાખજો આ કન્સેપ્ટ ક્લિયર થયો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે પહેલું એક વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષોમાં અને સ્નાતક સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં પરીક્ષાના પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા માટેનો એક પ્રોજેક્ટ દરમિયાન લીધેલા નિદર્શના દસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મિત્રો દસ વિદ્યાર્થીઓ એટલે કે એનની કિંમત દસ થાય ધોરણ બારમાં મેળવેલા ગુણની ટકાવારી એક્સ અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલા ગુણની ટકાવારી ની માહિતી પરથી નીચેના પરિણામો મળે છે અને નીચેના પરિણામો તમને મળેલા કહ્યું છે કે આ માહિતી પરથી તમારે સ્નાતક કક્ષાના અને અંતિમ વર્ષના ગુણની ટકાવારી વચ્ચેના સ સંબંધાંકની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો આવો કોઈ પણ દાખલો આવે ત્યારે અહીંયા આગળ તમે ચેક કરી શકો છો કે સીગમાં એક્સ માઇનસ પાસઠ બરાબર માઇનસ બે આપેલા છે

તો તમને ખબર પડી જાય કે 60 a y બાર ની કિંમત કેવાય તો એ મધ્યક पूर्णांक કેવાય પરંતુ અહીંયા આગળ બરાબર કરીને 0 છે નહીં એટલે કે x - જે 65 છે એ ધારેલી કિંમત છે એ a ની કિંમત કેવાય તમે જોઈ શકો છો અહીંયા આગળ x - 65 is is equal to 2 is not equal to 0 એટલે કે a a ની કિંમત છે 58 x બાર ની કિંમત છે નહીં એ જ રીતે વાય માઇનસ સાહીઠ બરાબર બે આપેલા છે એટલે કે નથી તો એ કિંમત કોની છે બી ની ધારેલી કિંમત છે વાય બાર કહેવાય નહીં બરાબર જીરો થાય આપેલું હોય તો જ એ એક્સ બાર કે વાય કહેવાય અને તો પછી મધ્ય સૂત્ર આવે પરંતુ અહીંયા બરાબર કરીને જીરો થતું નથી વિચલનો સરવાળો જીરો થતો નથી માટે યુ વાળી મેથડ જ આવે એટલે કે તમને જે કિંમત આપી છે એક્સ માઇનસ પાસઠ એ આખે આખી કિંમત કોની કહેવાય યુ ની કહેવાય આ વાય માઇનસ સાહીઠ જે આપ્યા છે એ આખી આખી કિંમત કોની કહેવાય વી ની કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ મેં બધી કિંમત લખી દીધેલી છે ઝીરો થતું નથી એટલે તમને ખબર પડી ગઈ કે એક્સ માઇનસ પાસઠ એ કોની કિંમત છે આગળ સીગમાં એમ ના એમ એક્સ માઇનસ પાસઠ એ યુ ની કિંમત છે તો સીગમાં યુ તમને આપેલો છે

પાસઠ અને વાય માઇનસ સાઈઠ આ બંનેનો ગુણાકાર કરીને સિગ્મા એટલે કે સીગમાં આ કહેવાય કેવાયુ અને આ કહેવાય એટલે કે સીગમાં યુ ઇન્ટુ વી આપેલા છે તમે જોઈ શકો છો કે આગળ બધી જ કિંમતો તમને આપેલી છે તો તમારે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત જ મૂકવાની છે આ રહી વિદ્યાર્થી મિત્રો યુવી વાળું સૂત્ર એની અંદર કિંમત લખી દઈએ એન એન એટલે કે આ દસ સીગમાં યુ વી એટલે કે એકસો ને એકતાલીસ ઓછા સિગ્મા યુ એટલે કે આ માઇનસ બે સિગ્મા વી એટલે કે આ પ્લસ બે અપોન પહેલો અંડર રૂટ હવે પહેલા એન એન એટલે કે દસ આપેલા છે સિગમા યુ નો સ્કવેર યુનો યુ નો એટલે કે એકસો ને છોતેર ઓછા સિગ્મા યુ નો બ્રેકેટ સ્ક્વેર સિગ્મા યુ માઇનસ બે એનો બ્રેકેટ બાર સ્ક્વેર અહીંયા આગળ બીજા રૂટમાં એન ઇન્ટુ સીગમા વી નો સ્કવેર એટલે કે તમને આપેલો છે એકસો ને ચાલીસ સોરી એનની કિંમત તમને દસ આપી છે તો અહીંયા આગળ આ દસ સીગમા વી નો સ્કવેર એકસો ને ચાલીસ ઓછા સીગમા વી નો બ્રેકેટ સ્ક્વેર એટલે કે આ બે ને બ્રેકેટ સ્કવેર આ રીતે કિંમતો મૂકી દેવાની હવે ગણતરી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો દસ ગુ એકસો ને એકતાલીસ એટલે અહીંયા આગળ તમને જે કિંમત આપી છે માઇનસ બે ગુણ્યા પ્લસ બે તો માઇનસ ગુણ્યા માઇનસ બે પ્લસ બે કરશું એટલે માઇનસ ચાર આવે માઇનસ ચાર અને આગળ જે છે એ માઇનસનું નિશાન છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે બે ગુણ્યા બે એટલે કે માઇનસ બે નો સ્કવેર કોઈ પણ કિંમતનો તમે સ્ક્વેર કરો તો એ પ્લસ થઈ જ જાય છે તો બે માઇનસ બે નો સ્કવેર એટલે કે ચાર જ આવે આ બીજા અંડર રૂટમાં દસ ગુણ્યા એટલે કે થાય એક ઓછા

છપ્પન આવે છે અને આમાંથી ચૌદસો માંથી ચાર માઈનસ કરશો એટલે ત્યાં જ લખવાનો છે ગુણાકાર કરશો તો આન્સર જે આવે છે એ ચોવીસ એકાવન ત્રણસો ને આવે છે હવે તમારે રૂટ કાઢવાનું છે તો હવે તમને આવડે જ છે આગળ કે અહીંયા ધ્યાન રાખજો આ એક હજાર ચારસો ને ચૌદ ભાગ્યા આનો રૂટ કાઢીશું તો રૂટ કાઢીશું તો એનો જે આન્સર આવે છે પંદર પાસઠ પોઈન્ટ અડસઠ એકોતેર તો આ પંદર પાસઠ અડસઠ એકોતેર અને તમે આનો ભાગાકાર કરીશો તો આનો જે ફાઇનલ આન્સર આવે છે એ જીરો નેવું આવે છે તો તમને આરની કિંમત મળી જાય જીરો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે એટલે કે ઉદાહરણ એકત્રીસ તો ધ્યાન રાખજો રકમમાં કિશોર વયના બાળકોની ઉંમર એક્સ અને પ્રોટીનની દૈનિક જરૂરિયાતની ગ્રામમાં વચ્ચેનો સંબંધ તમને અભ્યાસ કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે મેળવેલા દસ બાળકો ના નિદર્શ નીચે પ્રમાણે માહિતી આપેલી છે સિગ્મા એક્સ અને સિગ્મા વાય વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જ તમને સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપેલા છે જ્યારે પણ સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપેલા હોય તો સૌથી પહેલો જ મધ્યક શોધી દેવાનો તમારે તો તમને જે સિગ્મા એક્સ એન અને સિગ્મા વાય પહેલા ત્રણ વસ્તુના આધારે આપણે એક્સ બાર અને વાય બાર સુધી દઈએ એક્સ બાર એટલે કે સીગમા એક્સ અપોન એન સીગમાં એક્સ એટલે કે દસ એકસો ચાલીસ ભાગ્યા દસ એટલે ચૌદ આજ રીતે વાય બાર સુધી દઈએ વાય બાર એટલે કે સિગ્મા વાય અપોન એન એટલે કે ને પચાસ અપોન દસ એટલે કે પંદર જયારે પણ સીગમા એક્સ અને સીગમા વાય આપેલા હોય એટલે સૌથી પહેલા એક્સ બાર ને વાય બાર શોધી જ દેવાના હવે આગળની માહિતી વાંચીએ આગળની માહિતીમાં તમને આપેલું છે કે સિગ્મા એક્સ માઇનસ દસ નો સ્કવેર બરાબર એકસો એસી વાય માઇનસ પંદર નો સ્કવેર બરાબર બસો ને પંદર અને પછી બંને ગુણાકાર આપ્યો છે સાઈઠ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બરાબર કરીને જીરો છે નહીં તમારે સૌથી પહેલા એક્સ માઇનસ દસ તો એક્સમાંથી એક્સ બાર માઇનસ કરેલો છે કે નહીં એ ચેક કરી લેવાનું એક્સ બાર ચૌદ આવે છે જુઓ વિદ્યાર્થી મિત્રો

તો આ જે દસ છે એ ધારેલી કિંમત કહેવાય અને કિંમત છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ડિટેલ લખી દીધેલી છે હવે એક્સ માઇનસ દસ નો સ્ક્વેર છે ચૌદ માઇનસ કરેલા નથી એટલે કે આ યુ વાળી મેથડ કહેવાય આ સીગમાં યુ નથી આપેલા જો વિદ્યાર્થી મિત્રો એનો સ્ક્વેર છે તો અહીંયા આગળ પણ આપણે સીગમાં આ યુ નો સ્કવેર એટલે કે એકસો ને એસી અહીંયા આગળ વાય માઇનસ નો છે સ્ક્વેર છે એટલે કે સીગમાં વી નો એ આપેલો છે બસો ને પંદર આ એક્સ માઇનસ દસ અને વાય માઇનસ પંદર માટે સીગમાં યુ ઇન્ટુ વી આપેલા છે સાઈઠ વિદ્યાર્થી મિત્રો ત્રણ કિંમત આપેલી છે અહીંયા આગળ હકીકતમાં આપણે પાંચ કિંમતની જરૂર પડે તમને ખબર છે એટલે કે સીગમાં યુ અને સીગમાં વી આપેલા છે નહીં તો એ તમારે શોધવા પડશે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ખાસ ધ્યાન ધ્યાન રાખજો યુ અને વી કેવી રીતે શોધવાના છે એ રાખવાનું તમે અહીં આગળ લખ્યું કે યુ નો સ્ક્વેર તો સ્ક્વેર તો અહીં આગળ હતો પરંતુ યુ કઈ કિંમત કહેવાય તો કે સીગમાં એક્સ માઇનસ દસ એ યુ કહેવાય તો અહીંયા આગળ હું લખું છું કે આ ધ્યાન રાખજો કે સીગમાં યુ બરાબર કઈ કિંમત છે તો કે સીગમાં એક્સ માઇનસ દસ હવે ગણતરી કરી અને હું સીગમાં યુ ની કિંમતની અંદર ગુણાકાર કરું છું સીગમાને હું એક્સ સાથે ગુણાકાર કરું તો એ સીગમાં એક્સ કહેવાય ઓછા સીગમાનો દસ સાથે ગુણાકાર કરું તો એ સીગમાં દસ કહેવાય આ બધાને ખબર પડે ગણતરી આવડે છે આ બધાને હવે સીગમા એક્સ એમ ના એમ ઓછા આ જ્યારે પણ સિગ્મા દસ છે દસ ની આગળ સિગ્મા છે જ્યારે પણ કોઈ સંખ્યા ની આગળ સિગ્મા આવે તો એ જે સિગ્મા છે એન ના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે એટલે કે સિગ્મા જે છે એને એન સમજી લેવાનું એટલે કે એન મૂકી દેવાનું દસ કરી દેવાના હવે તમને સિગ્મા એક્સ એ તો આપેલા જ છે તમે ઉપર જોઈ શકો છો સૌથી પહેલા જ કિંમત આપેલી છે ચાલીસ ઓછા એન ઇન્ટુ દસ હવે એનની તો તમને દસ આપેલી જ છે આગળ જોઈ એમ અને દસ એમના એમ તો આ એકસો ચાલીસ માઇનસ દસ ગુણ્યા દસ એટલે કે સો અને એકસો ચાલીસ માઇનસ સો માઇનસ કરો એટલે કે ચાલીસ

સિગમા ને શું કરવાનું આ બ્રેકેટ ની અંદર લઈ જવાનું અને ગુણાકાર કરવાનો છે સિગમાનો ગુણાકાર હું વાય સાથે કરું તો સીગમા વાય થઈ જાય ઓછા સિગમાનો ગુણાકાર પંદર કરું તો એ સીગમા પંદર થઈ જાય હવે સીગમા વાય એમના એમ ઓછા સીગમાં આગળ વાત હમણાં જ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પંદરની કોઈ પણ સંખ્યા આગળ જ્યારે સિગ્મા આવે એટલે એન ના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે તો જે સીગમા છે એને એન સમજી લેવાનો એટલે કે એન ઇન્ટુ પંદર છે સીગમા વાય જે તમને ઉપર આપેલા જ છે સીગમા વાય ની કિંમત એકસો ને પચાસ આપેલી જ છે ઓછા એકસો ને પચાસ એટલે કે સીગમા વી ની જે કિંમત આવે છે એ ઝીરો આવે છે હિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે આ રહ્યું સીગમા યો નું સૂત્ર

ઓછા સિગ્મા યુ નો બ્રેકેટ સ્ક્વેર સિગ્મા યુ તમને ચાલીસ આપેલા છે તો અહીં આગળ આ ચાલીસ નો સ્કવેર એન એમ ના એમ સિગ્મા વી નો સ્કવેર સિગ્મા વી નો સ્કવેર સોરી એન ની કિંમત તમારે દસ મૂકવાની જે આપેલી છે તમને સિગ્મા વી નો સ્કવેર જે તમને આપ્યો છે બસો ને પંદર ઓછા સિગ્મા વી નો બ્રેકેટ સ્કવેર સિગ્મા વી એટલે કે જીરો અને એનો બ્રેકેટ સ્કવેર હવે વિદ્યાર્થી મિત્રો ગણતરી તમને આવડે જ છે આવી રીતે બધી કિંમતો મૂકી તમારે દાખલો તમારી જાતે પૂરો કરવાનો છે અને પછી જવાબ ન આવે તો તમે આ રીત તમે જોઈ શકો છો આગળનો વિદ્યાર્થી મિત્રો એકા છેલ્લો દસમો દાખલો જેમાં હું તમને બધી કિંમત શોધી આપું છું બાકી તમારા દાખલો હોમવર્ક પ્રેક્ટિસ જ કરવાનો છે એક્સ બાર વાય બાર બધી આપેલી છે દસ પેઢીની ની વાત કરેલી છે બધી કિંમતના આધારે તમને સહસંબંધક શોધવાનો કહેલો છે બધી કિંમત ચોપડામાં લખી દેવાની રકમ લખાઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો એક્સ બાર કે આપેલા છે કે નહીં એ ચેક કરી લેવાનું આપેલા આપેલા છે તો જ્યારે પણ બાર ને હોય ત્યારે આ પૂર્ણાંક વાળી મેથડ છે એ પણ ચેક કરી લેવાનું હવે એ ચેક કઈ રીતે કરવાનું તો એક્સ બાર અને વાય બાર ના આધારે એક્સ બાર તમને અઠાવન આપેલા છે અહીંયા ચેક કરવાનું એક્સ માંથી અઠાવન માઇનસ કરેલા છે એક્સ માઇનસ અઠાવન હોય તો ઝીરો હોય તમને ખબર જ છે પરંતુ અહિયાં એક્સ માઇનસ કેટલા છે પાસઠ છે જુઓ વિદ્યાર્થી મિત્રો જો એક્સ માઇનસ એક્સ બાર મધ્યક પૂર્ણાક વાળી મેથડ હોય તો અહીંયાથી અઠાવન માઇનસ કરેલા હોય y માઈનસ તેર છે હકીકતમાં વાય બાર કેટલા આવે છે ચૌદ આવે છે એટલે કે એમાં પણ કિંમત ધારેલી છે કિંમત ધારેલી હોય ત્યારે આ યુવી વાળી મેથડ જ કહેવાય એટલે કે જે સ્કવેર વાળી મેથડ આપી છે એ તમને સિગ્મા યુનો સ્ક્વેર કહેવાય આઠસો આ જે વાય વાળી મેથડ આપી છે એ સિગ્મા વીનો સ્ક્વેર કહેવાય એટલે કે બત્રીસ અને બંનેનો ગુણાકાર આપ્યો છે માટે સિગ્મા યુવી કહેવાય ઝીરો વિદ્યાર્થી મિત્રો પાંચ કિંમત શોધવી પડે પરંતુ અહીંયા આગળ આપેલી હોવી પડે પરંતુ ત્રણ જ કિંમત આપી છે તો બાકી

છ વિદ્યાર્થી મિત્રો ગણતરી આગળના દાખલામાં આપણે જોઈતી છતાં જેને ખબર ના પડી હોય એ અહીંયા ધ્યાન રાખજો ગણતરી કરું છું ફટાફટ સિગ્માને અંદર લઈ જવાના બ્રેકેટમાં સિગ્માનો x સાથે ગુણાકાર એટલે કે સિગ્મા x કહેવાય સિગ્માનો 65 સાથે ગુણાકાર એટલે કે સિગ્મા 65 કહેવાય સિગ્મા x m ના m સિગ્મા 65 સિગ્મા 65 એટલે કે જ્યારે સંખ્યાની સાથે સિગ્મા આવે એટલે n ની કિંમત અહીં જાય તો n n બરાબર અનબાજુમાં 65 હવે વિદ્યાર્થી મિત્રો સિગ્મા x અને સિગ્મા વાય ની જરૂર પડશે પરંતુ તમને ક્યાંય સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપેલા છે નહીં તો આપણે આ એક્સ બાર અને વાય બાર ના આધારે સિગ્મા એક્સ અને સિગ્મા વાય બે શોધવા પડશે તો સૌથી પહેલા આપણે એક્સ બાર અને વાય બાર ઉપરથી સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધી દઈએ તો એક્સ બાર નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે સિગ્મા એક્સ અપોન એન એક્સ બાર કે જે તમને ઉપર આપેલા છે એક્સ બાર કેટલા આપેલા છે અઠાવન તો અહીંયા આગળ કિંમત લખું છું વિદ્યાર્થી મિત્રો અઠાવન આપી છે સીગમાં એક્સ આપણે શોધવાના છે અને એનની કિંમત તો દસ આપેલી જ છે તો તમને ખબર જ છે હવે દસ ને હું આ બાજુ ગુણાકાર કરું તો અઠાવન ગુણ્યા દસ ઇઝ ઇક્વલ ટુ સીગમા એક્સ માટે સીગમા એક્સ ઇઝ ઇક્વલ ટુ પાંચસો ને એસી તમને મળ એટલે કે ચૌદ તો આ ચૌદ ઇઝ ઇક્વલ ટુ સીગમાં વાય આપણે શોધવાના છે અને એની કિંમત દસ આપેલી છે દસ આ બાજુ લાવું ગુણાકાર કરો તો ચૌદ ગુણ્યા દસ ચૌદ ગુણ્યા દસ એટલે કે સીગમા વાય માટે સીગમા વાય બરાબર થશે એકસો ચાલીસ

તો તમને સીગમા યુ એ માઇનસ સિત્તેર મળે છે હવે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બાજુમાં બાજુમાં પણ ગણતરી ધ્યાન રાખજો આ સીગમા અંદર લઈ લઈએ છું એટલે કે સીગમા વાય સીગમાનો તેર સાથે ગુણાકાર કરું તો સીગમા તેર આ સિગ્મા વાય

ફક્ત અને ફક્ત સૂત્ર મૂકી એની અંદર કિંમત મૂકી દાખલો પૂરો કરી દેવાનો છે હોમવર્ક ની અંદર તો મળીએ વિદ્યાર્થી મિત્રો બીજા લેક્ચરમાં ત્યાં સુધી બધા ટૂંકા દાખલા તૈયાર ટૂંકા સૂત્રો તૈયાર કરી દેજો ટાટા બાય બાય યુ